તો વોલ્ટર
સિદ્ધિ મેળવી,
ડાક્ટર પણ મોમાં આંગળી નાખી ગયા, પણ વોટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કુક્યાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એના શરીરમાં તાકાત આવતી ગઈ ને સ્નાયુઓ ચેતનવંત બનતા બનવા લાગ્યા. ધીમે ધીમે તે દોડવા લાગ્યો અને આપણે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચે કુક્યામાં પહેલે ધીમે ધીમે દોડ શરૂ કરવાની હોય છે અને પછી ઝડપથી દોડવાનું હોય છે અને પછી પગના ટેકરાથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતા આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય છે. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બનતો ગયો અને વધુ ને વધુ ઊંચો કૂદકો મારવાનો પ્રયત્ન પણ કરવા લાગ્યો. એમાં બોમાર્ટ નગરની સ્પર્ધામાં એ મોકલે રહ્યો અને ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એને વિક્રમો સ્થાપ્યા. એની કામગીરી જોઈ એના દેશ અને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશના ઘણા હરિકોમાં ભાગ લીધો અને અમેરિકા તરફથી 21 વર્ષના વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે કે જગતનો સૌથી મોટો રમોત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે છે અને ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. હવે આપણે ઘણી વખત જોઈએ છીએ કે ટીવીમાં, પછી આપણે રસ્તા ઉપર પણ ઓલિમ્પિક રમતોના બોર્ડ વાંચીએ છીએ, જાહેરાતો જોઈએ છીએ. આપણે સ્કૂલમાં પણ એ વખત રમતો સ્વચ્છ તો બધા આપણે બધા ગયા હતા, મજા આવતી. એવી રીતે આ વિશ્વ, જે વિશ્વમાં જ્યાં જ્યાં લોકો બધા આ બધી રમતો રમે છે, વિશ્વ આખામાંથી એ બધા રમતો રમવા ઓલિમ્પિકમાં આવે છે અને જે કાંઈ પોતાની આગવી વિશેષતાઓ અહીંયામાં દેખાડે છે અને પોતે રમતમાં ભાગ લે છે. તો આવી વિશ્વ આવી ઓલિમ્પિકની રમતમાં પોતે વોલ્ટર પણ ભાગ લે છે અને અમેરિકા તરફથી તે ઊંચી કૂદમાં જોડાય છે અને વિશ્વ રેકોર્ડ સ્થાપે છે. અને તે આવે છે ક્યાં આગળ? તો કે ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ક્યાં? તો કે ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં. કેટલામી હતી ઓલિમ્પિક? તો કે 15મી ઓલિમ્પિક સ્પર્ધા હતી, બરાબર? હા, ઊંચા કુદની સ્પર્ધા માટે વોલ્ટરે મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ જ ન હતો. જગતના જુનંદા હરીફો એની સામે ખડા હતા અને વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કસાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થઈને વોલ્ટરે ડેવિસ પ્રથમ આવ્યો. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવી અને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. હવે તમને પૂછે કે વોલ્ટરે કેવો કૂદકો લગાવ્યો? કે 2 મીટર અને 4 સેન્ટીમીટર, એટલે કે 2 મીટર એનીમાંથી 4 સેન્ટીમીટર જેટલો એટલો બધો ઊંચો કૂદકો લગાવે છે અને પ્રથમ સ્પર્ધામાં પ્રથમ આવે છે અને નવો વિક્રમ સ્થાપે છે. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. એને સુવર્ણ ચંદ્રક મળ્યો અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું અને વોલ્ટરની સ્થિતિ રમતની દુનિયામાં માન પામ્યો. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચો કૂદકો લગાવ્યા. એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો તેણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટર માટે ડોક્ટરે કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાનો પગ હલાવી શકશે નહીં, એણે એ વોલ્ટરે મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવ્યો. માનવી બન્યો અને એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર અસહાય નથી, એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે. વોલ્ટર છે એ પોતે મનથી હારતો નથી, તે પોતે હંમેશા તે પોતે આશાવાદી રહ્યો અને હંમેશા તે પોતે કઈક કરવું છે અને ક્યારે તે નિરાશ ન થતો. તે હંમેશા આશાની સાથે સાથે તે હિંમત પણ ક્યારે હારતો નહીં. તે હંમેશા એ પોતે એની માતાને કરેલા શબ્દને યાદ રાખી અને જીવનમાં આગળ વધતો જાય છે અને વોલ્ટરે એનાથી પણ ઊંચા ઊંચા કૂદ છે એ લગાવી છે અને વિશ્વ રેકોર્ડ પણ સ્થાપ્યા છે. તેમણે વોલ્ટર કહે વોલ્ટરનું કેવું એવું છે કે તમે મનથી
માનસિક તમે શક્તિ મજબૂત બનશો ને તો કોઈ કોઈ પણ પગમાં લકવા હશે તો પણ તમે એને છીંટી શકશો, પણ તમારું જે મનોબળ છે એ ખૂબ જ મજબૂત હોવું જોઈએ. જો તમારું મનોબળ અત્યારે તમે મજબૂત નહીં રાખો તો તમે ક્યારે આગળ આવી શકશો નહીં. એટલે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું, હંમેશા આશાવાદી રહેવું અને મનોબળ છે એ ખૂબ જ મજબૂત રાખવું. અને મનોબળ મજબૂત હશે તો તમે ગમે તેવી મુશ્કેલીઓનો પણ સામનો કરી શકશો. વોલ્ટેર આપણને આ પાઠમાં એ સમજાવે છે કે મનોબળ હંમેશા મજબૂત રાખવું અને કોઈ પણ કાર્ય માટે હંમેશા મહેનત કરવી, તેથી આપણને સિદ્ધિ હાસિલ થાય છે. અને ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આ પાઠના પ્રશ્ન જવાબ સાથે. થેન્ક યુ.